Muse High School, Dhoran 9, Sanskrit, Vyakaran. विद्यार्थी मित्रों, आज आपणे व्याकरण જોઈશું, જેમાં રેખાંકિત પદો સુધારો એટલે કે રેખાંકિત પદો સુધારીને વાક્યને ફરીથી લખો એના અમુક નિયમ છે, જે નિયમ અહીં આપેલ છે. એક, પદાંતે એટલે કે પદના અંતે આવતા મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે, સ્વર અને વ્યંજન જેને તમે ઓળખો છો. પદ અંતે એટલે કે પદના અંતે આવતા મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે, અને મ પછીનો કોઈ પણ સ્વર આવે તો હલંત મ મુકાય છે. બે, અનુસ્વાર પછી ક ખ ગ ગ આવે તો અંગ, ચ છ જ ઝ આવે તો જ, ટ ઠ ડ ઢ આવે તો અણ, ત થ દ ધ આવે તો ન, અને પ ફ બ ભ આવે તો મ મુકાય છે. ટૂંકમાં જે તે વર્ગનો અનુનાસિક મુકાય છે. અહીં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ કે એક, સમિલ્ય, તો તમે અહીં જોઈ શકો છો કે સ ઉપર અનુસ્વાર છે, તો અનુસ્વાર પછી મ છે, તો અહીંયા આપણે જોઈએ કે પ ફ બ ભ ને મ હોય તો મ આવે છે, એટલે કે ટૂંકમાં જે તે વર્ગનો અનુનાસિક મુકાય છે તો અહીંયા આવશે મ. તો જે તે અક્ષર અડધો મુકાય છે તો અહીંયા આપણે લખશું સ અનુસ્વાર આવશે નહીં, પછી મ અડધો, પછી જે પાછળ છે મિલ્ય તો સમિલ્ય. એવી જ રીતે બે, પ્રારંભેશુ, તો અહીંયા કયા અક્ષર ઉપર અનુસ્વાર છે તો કે ર ઉપર, તો ર ઉપર અનુસ્વાર છે, એના પાછળનો અક્ષર શું છે તો કે બ. તો અહીંયા આપણે જોઈએ કે પ ફ બ ભ આવે તો મ મુકાય છે, તો અહીંયા લખવાનું પ્રા પછી ર પછી અનુસ્વાર આવશે નહીં, એની જગ્યા ઉપર મ આવશે અડધું, પછી પ્રારંભે શું. ત્રણ, તુંબી ધારકા એટલે કે તું ઉપર અનુસ્વાર છે તો એની પાછળનો અક્ષર કયો છે બ, તો અહીંયા જોઈએ કે પ ફ બ ભ આવે તો મ મુકાય છે, તો અહીંયા લખશું તું પછી અનુસ્વાર નહીં આવે, એની જગ્યાએ આવશે મ, તુંબી ધારકા. અદ્યોદતમ રેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા વાક્યની પુનઃલિખત. અહીં આપેલ રેખાંકિત પદો સુધારીને ફરીથી વાક્ય લખો. તો અહીંની વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ઉદાહરણ આપેલા છે. તો એક, તડાગમ ઘંતુમ નિર્ગચ્છતિ પ્રતિક્ષામ કરતુમ અહર્ષિ. અહીં જે રેખાંકિત કરેલા પદો આપવામાં આવ્યા છે એને સુધારીને તમારે ફરીથી લખવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે એક ગંતુમ, તો તમે આને કેવી રીતે લખશો, તો ગંતુમ, તો અહીંયા આપણે જોઈએ કે ઘ, ઘ ઉપર શું છે અનુસ્વાર, તો ઘ ઉપર અનુસ્વાર છે તો એની બાજુનો અક્ષર જોવાનો તો કયો છે ત, તો ત છે, તો આપણે આગળ નિયમ એનો જોઈ ચૂક્યા છીએ કે ત થ દ ધ ન આવે તો અડધો ન આવે, તો અહીંયા આપણે જોઈએ કે ઘ ઉપર અનુસ્વાર છે તો અનુસ્વાર નીકળી જશે, પછી મુકાશે અડધો ન, પછી એને ત જોઈન્ટ થશે તું, પછી અહીંયા કહેવામાં આવ્યું છે કે પદના અંતે આવતા
पछी कोई पण व्यंजन आवे तो मनो अनुस्वार थाय छे। तो अहीं तमे जोई सको छो कि पाछळ म पछी व्यंजन छे तो मनो शुं थई जशे तो अनुस्वार, तो तू ऊपर अनुस्वार आवी जशे। तो अहीं तमे जोई सको छो कि गंतुम लखवामां आव्युं छे। कर्तुम, तो अहीं पण एक नियम छे कि म पछीनो कोई पण स्वर आवे तो हलंत म मुकाय छे। तो अहीं जुओ तमे कर्तुम एना पाछळ अस्वर छे, तो अनुस्वार पाछळ अस्वर छे, तो अहीं म लागी जशे अने अनुस्वार निकली जशे। तो अहीं तमे जोई शको छो एना उत्तरमां के कर्तुम केवी रीते लखवामां आव्युं छे। हवे नंबर बे जोईए, पंचम्याम। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ ઉપર અનુસ્વાર છે, તો એની બાજુનો અક્ષર કયો છે? ચ। તો અહીંયા આપણે જોઈએ કે ચ છ જ જ આવે તો જ આવે, તો અહીંયા આપણે પ લખવાનો પછી અનુસ્વાર નહીં આવે, એની જગ્યાએ શું આવશે? જ। તો અહીંયા આપણે અડધો જ મૂકશું, પછી લખશું ચ, એને જોઈન ચ આવશે। મ્યામ, તો અહીંયા લખી નાખશું પંચ મ્યામ। પછી આવશે ખંડન મંડન, તો અહીંયા આપણે જોઈએ કે ખ, ખ ઉપર અનુસ્વાર છે, તો અનુસ્વારની પાછળ કયો અક્ષર છે? તો કે ડ। તો અહીંયા જોઈએ કે ટ ઠ ડ ઢ અણ આવે, તો કે અડધો અણ આવે। તો અહીંયા લખવાનો ખ, પછી અનુસ્વાર નહીં આવે, પછી અડધો અણ લખીએ, પછી ડન, ખંડન અને મંડન, તો એનામાં પણ એ જ રીતે છે। તો વિદ્યાર્થી મિત્રો, 3, 4 અને 5 જે ઉદાહરણ અહીં આપવામાં આવ્યા છે તે તમારી જાતે અભ્યાસ કરજો।